વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ દસ ગુજરાતીના અસાઇનમેન્ટ બે હજાર ત્રેવીસના પેપર નંબર ચારના વ્યાકરણ વિભાગ સીનું સોલ્યુશન જે તમને તમારી પરીક્ષામાં બહુ જ ઉપયોગી રહેશે અન્ય પેપરના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ આઈ એમ પી પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોઈ લેજો તો સૌથી પહેલાં છે જોડણી સાચી સુધી લખવાની છે બહુવ્રીહી તો જવાબ અહીંયા શું આવશે ઓપ્શન નંબર પહેલો બહુવ્રીહી ત્યારબાદ અદ્ભુત તો અદ્ભુતમાં પહેલો ઓપ્શન સાચો છે ત્યારબાદ રવિ પ્લસ ઇન્દ્ર તો રવિ પ્લસ ઇન્દ્ર એટલે રવિન્દ્ર તો અહીંયા જવાબ પહેલો છે એ સાચો છે રવિન્દ્ર ત્યારબાદ સગા સંબંધી શબ્દનો સમાસ ઓળખાવો તો સગા સંબંધી એટલે જવાબ આવશે અહીંયા ધ્વંદ સમાસ ત્યારબાદ જો સમાસના વિડિયો છંદના વિડીયો તેમજ જે પણ ગુજરાતી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે આપણી ચેનલ ઉપર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોઈ લેજો ઓકે તો યોગ્ય જોડકા જોડો કર્તરી વાક્ય રચના જે પહેલી છે મતલબ ઓપ્શન નંબર ગણતરી વાક્યતામાં જવાબ આવશે બીજો શ્રીમદ રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો ત્યારબાદ કર્મણીમાં એ જે જવાબ આવશે એ પહેલો ઓપ્શન આવશે ગાંધીજીથી તેમના અનુરાગી ન થવાયું ત્યારબાદ પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ થોડીવાર માટે જાગતું થયું વાક્યમાન અલંકારનો પ્રકાર જણાવો તો એ બસ સ્ટેન્ડ એ જે નિર્જીવ વસ્તુ જે જાગતી થઈ ગઈ એટલે જવાબ શું આવશે સજીવા રોપણ નિશ્ચિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો જે નિશ્ચિત શબ્દ છે એમાં જે પ્રત્યય રહેલો છે એ પ્રત્યય છે પૂર્વ પ્રત્યય ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાથી શબ્દો શોધીને લખો સ્વાન સ્વાન એટલે જવા આવશે અહીંયા કૂતરો એકદમ સહેલું છે આશ્રય એટલે આશ્રો ત્યારબાદ તરુ સંજ્ઞાનો સાચો પ્રકાર લખો તો તરુ તરુ એટલે શું આવે જાતિવાચક સંજ્ઞા આવશે ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ખોબો કાણો હો ખોબો કાણો એટલે શું થાય ગરીબાઈ હોવી બરાબર ગરીબાઈ હોવી ત્યારબાદ નીચે આપેલ કહેવતનો અર્થ લખો ઉતાવળે આંબા ન પાકે એટલે ઉતાવળ કરવાથી ઉતાવળ કરવાથી સારું થાય નહીં બરાબર સાચી વાત છે ભાઈ ઉતાવળ કરવાથી કશું સારું થાય નહીં કંઈ ફાયદો થાય નહીં ત્યારબાદ નીચેના શબ્દો માટે એક શબ્દ સમૂહ લખો અરે એક શબ્દ લખો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો દિન ભૂખ્યાને જ્યાં રોજ અનાજ અપાય તે સ્થળ તે તે સ્થળને શું કહેવાય સદાવ્રત કહેવાય શું કહેવાય સદાવ્રત ત્યારબાદ નીચેના શબ્દનો વિરુદ્ધાથી શબ્દ લખો સ્વજન તો જવાબ આવશે અહીંયા પર જન બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો સંચિત અને સચિત છે તો સંચિત એટલે શું થાય સંગ્રેલું બરાબર ત્યારબાદ સચિત સચિત એટલે જવાબ આવશે અહીંયા સાવધાન ઓકે ત્યારબાદ નેક્સ્ટ નીચેના તળપદા શબ્દનું રૂપ લખો તો છે વાળું વાળું એટલે શું થાય રાતનું ભોજન રાતનું ભોજન ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખે હવે વિશેષણ છે પેલા બે છોકરાને લાઈનમાં તો છોકરાને પણ કેટલા બે એટલે અહીંયા બે છે ને બે એ વિશેષણ છે કયું સંખ્યાવાચક બરાબર ત્યારબાદ ક્રિયા વિશેષણ એની ઉંમરના છોકરા સાથે જરા ભણવા તો જ દો તો જરા છે એ ક્રિયા વિશેષણ છે અને પ્રમાણવાચક છે કેવું છે પ્રમાણ વાચક ત્યારબાદ આદ્રતા શબ્દના ધ્વનિ ઘટકો છૂટાવાળો તો આદ્રતામાં પહેલો તો આ છે તો આ પછી ર પછી દ પછી પાછો ર પછી અ પછી ત પછી આ ઓકે ત્યારબાદ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા તો ભગવાન કૃષ્ણને ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા બરાબર ગોકુળ પહોંચે ઓકે પહોંચાડ્યા ત્યારબાદ નીચેની પંક્તિનો છંદ ઓળખાવો મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો તો જવાબ અહીંયા આવશે શિખરિણી ઓકે ત્યારબાદ વીસમો ક્વેશ્ચન અનુષ્ટુપ છંદનું બંધારણ જણાવો તો અનુષ્ટુપમાં ટોટલ બત્રીસ અક્ષર હોય બરાબર અને ચરણ હશે ચાર તો અક્ષર બત્રીસ બરાબર કેટલા આઠ આઠ ના ચાર ચરણ હશે આઠ આઠ ના ચાર ચરણ બરાબર એટલે આપણે આઠ ચોક બત્રીસ થાય બરાબર લખી શકો કૌશમાં આઠ 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 ઓકે અને એના પછી જે છે ચરણ ચરણ કેટલા હશે ચાર અને ફેમસ ઉદાહરણ છે કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર મધ્યે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોયું પેપર નંબર ચારનું સોલ્યુશન આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે જો થયો હશે તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ